हेलो बच्चों, केम छो बधा? मजामां छो ने? सरस। अमुक समये तमारा खबर अंतर पूछवा पड़ी। प्रीवियस लेक्चर में आपणे स्वाध्याय 4.1 माथी सरस मजाना चतुष्कोणनी रचना विषे भण्या हता, जेमां आपणे चार बाजुओ अने एक विकर्णनी मदद थी चतुष्कोणनी रचना दोरता आपणे शीख्या। आज पण आपणे ए ज स्वाध्याय 4.1 ना जे बे एग्जांपल बाकी हता एना विशे चर्चा करी लीधी। आपणे अत्यारे नथी खबर के कितली बाजुओ ने कितला विकर्णनी मदद थी चतुष्कोण दोरा। आपणे एक रकम आपी छे के भाई समांतर बाजु चतुष्कोण एम ओ आर ई मा ओ आर बराबर 6 सेमी, आर ई बराबर 4.5 सेमी, ई ओ बराबर 7.5 सेमी छे तो चतुष्कोण दो। अहीं तो त्रण ज माप छे, एक बे अने त्रण। आपणे तो कुल पांच माप जोईए, तो शुं करवानुं? तो बच्चों गभराई जवानुं नहीं, आपणने जे वाक्य आप्युं छे वाक्य समजवानुं। समांतर बाजु चतुष्कोण, अने समांतर बाजु चतुष्कोण एटले साम सामेनी बाजुना माप सरखा। सौथी पहेला आपणे एक काची आकृति दोरी लईए, थोड़ो घणो ख्याल आवी जाय। आवी काची आकृति दोरी देवानी आपणे, चलो नाम आपी दईए एम ओ आर ई। चलो एम ओ आर ई, गभरे नहीं जवानुं, सरा समांतर बाजु क्या? समांतर बाजु चतुष्कोण ज छे। चलो ओ आर, आ ओ आर केटला? 6। आर ई, आर ई केटला? 4.5। अने ई ओ, आ ई। हवे मारे तमने एक वाक्य समजावुं। जो तमे काची आकृति दोरता हो, पेंसिल थी दोरशो, ए काची आकृति मा तमे ज्यारे विकर्ण दोरता हो, जो ए विकर्ण तमारे उभो आवी जाए, तमने नहीं खबर हो, तमे पहला भी ए काची आकृति दोरी, तमे नाम आपे एम ओ आर ई, नाम आपे पछी ज्यारे तमे माप लखशो अने ए माप मा जे एक विकर्ण आव्यो छे, जो ए विकर्ण तमारे उभो आवी जाए, तो तमारे रबर नी मदद थी पाछा आ जे नाम छे ए नाम बदली देवाना। ए नाम ने शू करी देवाना? बदली देवाना। केम? कारण के आपणे जे विकर्ण उभो आवो जोईए ने एनी जगह आडो आवशे ने तो तमने वधारे गमशे दोरता। उभो पण चाले, એમાં તમારે ચોપડો આમ કરીને દોરવું પડે, જે તમારો ચોપડો આમ હોય છે એને આમ કરીને દોરવું પડે, તો માટે આપણે એવું ના કરવું હોય તો બને ત્યાં સુધી વિકર્ણ કેવો દોરી દેવાનો? આડો, કઈ નહીં, રબર અને જે તમારું રબર હોય એની મદદથી આ માપને બધું ભૂસી નાખો। ચલો ફરીથી દૂરનું નામ લખી દઈએ, ચલો એ ઓ આર ઈ, એમ ઓ આર ઈ। ચલો ઓ આર 6, આર ઈ 4.5, અને ઈ ઓ, તો જોયો જે તમારો વિકર્ણ ઉભો હતો એ કેવો આવી ગયો? આડો, 7.5। અરે ના ખબર પડી, ખબર પડી કે ના પડી? મેં પહેલા જયારે કાચી આકૃતિ દોરી એમાં મારો વિકર્ણ કેવો આવતો હતો? ઉભો। તો મેં શું કર્યું? મને વિકર્ણ ઉભામાં તકલીફ તો કોઈ જ ના પડે, સેમ પદ્ધતિ એક જ હતી આપણે ચતુષ્કોણ દોરવાની, પણ આપણે ઉભો વિકર્ણ કરતા આડો વિકર્ણ હોય તો ગણવાની મજા આવે, માટે મેં ફરીથી આ જે પેન્સિલથી કાચી આકૃતિ દોરી હતી એના ફટાફટ રબરથી નામ પૂછીને એને એમ ઓ આર ઈ, એટલે કે મારો વિકર્ણ કેવો થઈ ગયો? આડો। હવે આપણે તો બે બાજુને એક વિકર્ણ જ છે,
આપણે તો બીજા બે માપ ખૂટે છે. તો યાદ કરો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેની બાજુના માપ કેવા હોય છે સરખા. તો આર ઈ ની સામેની બાજુ કઈ થાય ઓ એમ. તો આર ઈ 4.5 હોય તો ઓ એમ પણ 4.5. તે જ પ્રમાણે ઓ આર 6 હોય તો એમ ઈ પણ કેટલો થાય 6. ઓ આર 6 હોય તો એમ ઈ પણ કેટલો થાય 6. તો જો ચાર બાજુના માપ અને એક વિકર્ણનું માપ તમને મળી ગયું. હવે આપણે ચતુષ્કોણ દોરવા લાગીએ. ચલો સૌથી પહેલા તો શું દોરવાનો વિકર્ણ. ચલો સૌથી પહેલા વિકર્ણ કયો ઓ ઈ. કેટલું માપ 7.5 સેમી. માપ પટ્ટી લેવાની, માપ પટ્ટી મૂકવાની, 0 થી 7.5 સેમી માપ લેવાનું અને સરસ મજાનો એક રેખાખંડ દોરવાનો અને એને નામ આપી દેવાનું ઓ ઈ. અહીંયા માપ લખી દો 7.5 સેમી. તો ચલો સાથે સાથે રચનાના મુદ્દા પણ બોલીએ. ચલો શું બોલશો રચનાના મુદ્દા તો સેમ પહેલા જે એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ બે ને ઉદાહરણ ભણ્યા હતા સેમ ટુ સેમ એના જેવા. તો પહેલું જ બોલીશું ઓ ઈ રેખાખંડ બરાબર 7.5 સેમી દોરો. ઓ ઈ રેખાખંડ બરાબર 7.5 સેમી દોરો. ચલો પહેલો રચનાનો મુદ્દા પતી ગયા. હા ત્યાર પછી ઓ ઈ રેખાખંડ પછી પહેલો છે આપણે વિકર્ણ દોરવાનો. પહેલો શું દોરવાનો વિકર્ણ. ચલો તમે વિકર્ણ દોર્યો કેટલા માપનો 7.5 સેમી માપ. હવે કોઈ પણ પહેલા તમે એમ પણ દોરી શકો આર પણ, આપણે પહેલા ઉપરનો એમ દોરીશું. તો બીજો શું કરવાનું ઓ ને કેન્દ્ર લેવાના. ચલો માપ કેટલું લેવાનું 4.5. પરિકર લો, માપ પટ્ટી લેવાની, પરિકર ની મદદથી એટલે માપ પટ્ટી ની મદદથી પરિકર વડે 4.5 સેમી માપ લેવાનું. ત્યાર પછી પરિકર ની ધાર ઓ ઉપર મૂકો. ઓ ઉપર મૂકી ઉપરની બાજુ શું મારો 4. તો આપણે બીજું વાક્ય બોલીશું બીજું રચનાના મુદ્દા ઓ ને કેન્દ્ર લઈ 4.5 સેમી માપ લઈ ચાપ માર. ચલો બીજો રચનાનો મુદ્દા શું બોલીશું ઓ ને કેન્દ્ર લઈ 4.5 સેમી માપ લઈ ચાપ માર. તો મેં ઓ ને કેન્દ્ર લીધા 4.5 સેમી માપ લીધું ને શું માર્યો ચાપ. તે જ રીતે પછી કોને કેન્દ્ર લો ઈ ને. માપ પટ્ટી ઉપર કેટલું માપ લો 6 અને અહીંયા ઈ ઉપર પરિકર ની ધાર રાખીને ચાપ મારો. તો ચલો બીજો મુદ્દો શું બોલવાનો ઈ ને કેન્દ્ર લેવાનું. પેલા ઓ ને લીધું, ઈ ને કેન્દ્ર લઈ 6 સેમી માપ લઈ. કેટલું માપ 6 સેમી માપ લઈ ચાપ મારો. હવે તમે ચાપ મારશો ત્યારે આ બે ચાપ એકબીજાને છેદશે. તો જ્યાં છેદે ત્યાં એમ નામ આપો. ચલો ત્રીજો રચનાનો મુદ્દો શું બોલશો ઈ ને કેન્દ્ર લઈ 6 સેમી માપ લઈ ચાપ મારો. જ્યાં છેદે ત્યાં એમ નામ આપો. ચલો એમ આપ્યું. હવે ઓ એમ રેખાખંડ અને એમ ઈ રેખાખંડ જોડો. ચોથો રચનાનો મુદ્દો આપણે એવું બોલીશું ઓ એમ રેખાખંડ અને એમ ઈ રેખાખંડ જોડો. ચલો જોડી દીધા. ચલો અહીંયા માપ પણ લખી દઈએ 4.5 અને 6. ચલો ઉપરનો ભાગ દોરાઈ ગયો. સેમ ટુ સેમ એવી જ પદ્ધતિથી નીચેનો ભાગ ફરીથી કોને કેન્દ્ર લો ઓ ને.
કેટલું માપ લો 6 સેમી અને નીચેની બાજુ શું મારો 4 તો પાંચમો રચનાનો મુદ્દો આપણે એવો બોલીશું ઓ ને કેન્દ્ર લઈ 6 સેમી માપ લઈ 4 મારો તો ઓ ઉપર પરિકરની ધાર મૂકવાની જે તમે 6 સેમી માપ લીધું હોય એ 6 સેમી નો અહીંયા શું મારો 4 ત્યાર પછી તે જ રીતના એ ને કેન્દ્ર લઈ 4.5 સેમી માપ લેવાનું પરિકરની ફૂટપટ્ટી વડે અને ચાપ મારો જ્યાં છેદે ત્યાં આ નામ આપો તો છઠ્ઠો રચનાનો મુદ્દો આપણે એવું બોલીશું એ ને કેન્દ્ર લઈ 4.5 સેમી માપ લઈ ચાપ મારો જ્યાં છેદે ત્યાં આર નામ આપો ઓ આર રેખાખંડ અને આર ઈ રેખાખંડ જોડો ઓ આર રેખાખંડ અને આર ઈ રેખાખંડ જોડો આ માગેલ ચતુષ્કોણ એમ ઓ આર ઈ તૈયાર થશે સેમ ટુ સેમ જે મેં તમને આગળ ઉદાહરણ સમજાવ્યા હતા સેમ ટુ સેમ એના જેવા જ રચનાના મુદ્દા છે ફક્ત અહીંયા ત્રણ માપ આપ્યા હતા તો આપણે ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરી બીજા બે માપ શોધી દીધા અને એ બે માપ એટલે કે ચાર બાજુઓ અને એક વિકર્ણની મદદથી આપણે સરસ મજાનો એમ ઓ આર ઈ ચતુષ્કોણ રચી દીધો ચલો જોઈ લો ના ખ્યાલ આવે તો બે વાર વિડિયો રિવાઇન્ડ કરીને જોવાનો ખ્યાલ આવી જશે ચલો બચ્ચો છેલ્લો સ્વાધ્યાય 4 પોઈન્ટ એક્ઝામ્પલ નો ચોથો રચના સમબાજુ ચતુષ્કોણ BESP છે જેમાં BE બરાબર 4.5 સેમી અને AP બરાબર 6 સેમી છે તો ચતુષ્કોણ BESP ની રચના કરો ચલો અહીંયા જે ચતુષ્કોણ છે કેવો છે સમબાજુ સમબાજુ એટલે જેની બધી બાજુના માપ સરખા ચલો સૌથી પહેલા તો આપણે એક સરસ મજાની કાચી આકૃતિ દોરી દઈએ ચલો નામ આપી દઈએ આપણે હું ઉપરથી નામ આપું છું BESP ચલો રકમ કયા માપ આપે છે BE તો આ BE 4.5 સેમી અને AP તો આ AP એટલે કે આ વિકર્ણનું માપ આપ્યું છે 6 સેમી અરે મિત્ર મારા આપણે તો 5 માપ જોઈએ અહીંયા તો ફક્ત 2 જ માપ છે એક વિકર્ણ એક જ બાજુ તો એના માટે એને આગળ વાક્ય વાપર્યું છે સમબાજુ ચતુષ્કોણ હવે સમબાજુ ચતુષ્કોણનો મતલબ એવો થાય કે જેની બધી જ બાજુના માપ કેવા હોય સરખા તો BE 4.5 હોય તો ES પણ 4.5 SP પણ 4.5 અને TB પણ 4.5 સેમી માપ હોય સમબાજુ ચતુષ્કોણનો મતલબ કે જેની બધી બાજુના માપ કેવા હોય સરખા તો એક માપ 4.5 હોય તો બીજી જે ત્રણ બાજુઓ છે એના માપ પણ કેટલા હોય 4.5 હવે રકમ જો એક વિકર્ણ અને ચાર બાજુ અને જે વિકર્ણ હતો એ આપણો સરસ મજાનો આડો આવી ગયો છે તો આડો આવી જાય પછી આ કે BESD જે તમે નામ લખ્યા એના નામમાં ફેરફાર કરવાનો નહીં ચલો રચના દોરીએ સૌથી પહેલા તો શું દોરવાનો વિકર્ણ કેટલા માપનો 6 સેમી તો આપણે એવું બોલીશું કે ઈટી રેખાખંડ બરાબર 6 સેમી દોરો ચલો ઈટી રેખાખંડ માપપટ્ટી લેવાનું 0 થી 6 સેમી માપ લેવાનું આવા બે ટપકા કરવાના છે સરસ ઈ અને ટી અને અહીં માપ લખીએ 6 સેમી
तो पहला ज रचना जो हूँ फरी थी बदा रचना ना मुद्दा बोलीस कई कोई बाड़क ने भूल पड़ती हो तो एना सुधरी जैसे। चलो ईटी रेखा खंड बराबर छ सेमी दोरो। चलो दोरियो त्यार पछी वारा परथी ई अने टी ने केंद्र लेवाना पहला बी दोरवानो ए प्रमाणे एस दोरवानो। अहीं एक सरस थशे કે જે તમે પરિકરથી જે માપ લેશો એ વારે ઘરે તમારે બદલવું પડશે નહીં, કારણ કે બધી જ બાજુ કેટલું માપ છે 4.5। તો એક જ વખત ફૂટ પટ્ટીની મદદથી પરિકર વડે કેટલું માપ લેવાનું 4.5 સેમી। બીજો રચનાનો મુદ્દો કેવો બનશે, ઈ ને કેન્દ્ર લઈ 4.5 સેમી માપ લઈ चार मारो। तो ई ने केंद्र ले 4.5 सेमी माप ले चाप मारो। जे तमे चाप मारो ए थोड़ो मोटो ज मारवानो, कारण के बे चाप छेदावाना होय छे। तेज रीते ई पछी टी ने केंद्र लेवा, टी ने केंद्र ले 4.5 सेमी माप ले चाप मारो। टी ने केंद्र ले 4.5 सेमी माप ले चाप मारवानो। चाप मारशो एटले बे चाप छेदवा जोईए, छेदशे तो ज्या छेदे त्या बी नाम आपो, ज्या छेदे त्या बी नाम आपो। बी नाम आप्या पछी चौथो रचनानो मुद्दो बोलवानो के भाई ई बी रेखा खंड अने बीटी रेखा खंड जोड़ो। ई बी रेखा खंड अने बीटी रेखा खंड जोड़ो। तो ऊपर नो भाग दूरी गयो और ये नीचे नो भाग एस माप बदलातु नथी, 4.5 सेमी माप रहे छे। तो फरी थी ई ने केंद्र ले 4.5 सेमी माप ले चाप मारो। चलो चाप मारियो, ई ने केंद्र ले 4.5 सेमी माप ले चाप मारो। तेज प्रमाणे टी ने केंद्र ले 4.5 सेमी माप ले चाप मारो। तमे ज्यारे टी ने केंद्र ले 4.5 सेमी माप ले चाप मारशो ત્યારે આ બે ચાપ એકબીજાને છેદશે, તો જ્યાં છેદે ત્યાં એસ નામ આપો, જ્યાં છેદે ત્યાં એસ નામ આપો। ઈ એસ રેખાખંડ અને એસ ટી રેખાખંડ જોડો। અહીંયા જે પછી માપો એ માપ લખી દેવાના, ES રેખાખંડ અને SP રેખાખંડ જોડો। આમ માગેલ ચતુષ્કોણ BEST તૈયાર થશે, આમ માગેલ ચતુષ્કોણ BEST તૈયાર થશે। આ તમારા હતા રચના। તો અહીંયા આપણે ચાર વિકર્ણ ચાર બાજુ અને એક વિકર્ણની મદદથી એટલે કે કુલ 5 માપ થઈ ગયા, એ માપની મદદથી આપણે ચતુષ્કોણ દોરતા શીખી ગયા। આવતીકાલથી આપણે 3 બાજુ અને 2 વિકર્ણની મદદથી ચતુષ્કોણ દોરતા શીખીશું। આજે આ બે રચનાઓ દોરવાની, એમના રચનાના મુદ્દા પણ લખવાના। આજે બીજું હું તમને થોડુંક અલગથી કાર્ય આપવા જઈ રહ્યો છું, મેસેજ દ્વારા જોઈ લેજો। કોઈને કોઈ રચના ના ફાવે, ના સમજ પડે તો એ ઘરે આવીને પણ શીખી શકે છે। કઈ જ બાકી રાખવાનું નહીં, જે ચલાવીએ એ શીખી જ લેવાનું, અને દરેક બાળકે વિડીયો જોઈને ફરજિયાતપણે ગૃહકાર્ય લખવાનું। તો આવતીકાલે મળીએ।